નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં નહીં આપણે ધોરણ નવ વિષય અંગ્રેજી એની અંદર યુનિટ વન ચિત્તા એટલે કે ચિત્તાના આંસુ સ્વાધ્યાય પોથીની અંદર આપણે એકથી સાત પેરીગ્રાફ અને એના પ્રશ્ન જવાબ જોયા છે આજે આપણે આઠવા પેરીગ્રાફથી ભાષાંતર સમજવાનું છે અને પ્રશ્ન જવાબ છે એ સમજવાના છે એની પહેલાં આપણે જે કાંઈ જોયું છે એનું પુનરાવર્તન કરીએ તો આપણે સ્ટોરી સમજી લઈ કે શું હતી અત્યાર સુધીની સ્ટોરી કે કેટલાય સમય પહેલાં એક ઝૂલું શિકારી એક ઝાડની નીચે બેઠો હતો એનું નામ ઈદી હતું બરાબર એ હરણના મોટા ટોળાને લીલાછમ કાચના મેદાનમાં ચરતા જોવે છે એ મનમાં એવું વિચારે છે કે આ હરણ ઘણા બધા અદ્ભુત છે બરાબર પણ આમાંથી એકને પકડવા માટે મારે કેટલું બધું દોડવું પડશે એટલે એ એમ વિચારે છે કે એકને પકડવા માટે કાંઈ સહેલો રસ્તો હોઈ શકે નહીં આવું એ વિચારે પછી શું જોવે છે અચાનક કે એક માદા ચિતા છે એ ચરતા પ્રાણીઓની તરફ ચૂપચાપ સરકે છે મતલબ સરકીને જાય છે ધીમે ધીમે જાય છે પછી એક ઉદકો મારી અને હરણને પકડી લે છે ત્યાર પછી થોડીક વારમાં એના બે બચ્ચા હોય છે એ છાળીની અંદરથી બહાર આવે છે અને એ બધા સાથે મળી અને ભોજન કરે છે આ જોઈ અને ઈદીને એક યુક્તિ સૂજે છે એને અદેખાઈ થાય છે એવું વિચારે છે કે આ બચ્ચાની જેમ હું નસીબદાર હોઉં બરાબર જેવી રીતના આ બચ્ચાને કાંઈ પણ જાતની મહેનત કર્યા વિના એનો ખોરાક મળે છે એમ મને પણ એના છે બચ્ચા ચિત્તાના જે બચ્ચા હતા એના વિશે કહે છે કે આ એની મા જેવી રીતના એને શિકાર કરીને એને ભોજન આપે છે એમ મારા માટે પણ કોઈ એની મા જેવો શિકારી હોય તો આવું એ વિચારે છે અને એ પછી શું નક્કી કરે છે કે એક બચ્ચાને પકડી લઈ આવવાનું અને પોતાના માટે શિકાર કરવા માટેની તાલીમ આપવાની આવું એ નક્કી કરે છે અને પછી એને માત્ર શું આદેશ કરવાનો ખાલી માત્ર કહેવાનું કે અરે મારા વાલા જા અને મારા માટે એક હરોળને મારીને લઈ આવ અને પછી એનું જીવન છે એ કેવું બની જાય તો કે ખૂબ આરામદાયક બની જાય આવું એ પોતાના વિચાર વિચારોમાં રહે છે અને એ ખુશી મેળવે છે ખુશ થાય છે પછી એ બચ્ચા બચ્ચાનો પીછો કરી અને બચ્ચાને ચોરી લેવાનું નક્કી કરે છે ચિત્તો જે એ માણસ ઉપર ક્યારેય હુમલો કરતો નથી આવું ઈદી જે એના અનુભવ પરથી જાણતો હતો એટલે બચ્ચાને ચોરવું ઈદી માટે કેવું હતું તો કે સલામત હતું પછી ઈદી જે એ સાંજના સમય સુધી ચિત્તાના પરિવારનો પીછો કરે છે સૂર્યાસ્તનો સમય થાય છે ત્યાર પછી માતા જે છે ચિત્તાની ચિત્તાનાના બચ્ચા છે એની મા છે એ પોતાના બચ્ચાને ગાઢ ઝાડીની અંદર સંતાડી દે છે છુપાવી દે છે અને પોતે ચરણા તરફ જાય છે ત્યારે જે આ શિકારી છે એટલે કે ઈડી છે એ પોતાની જાળી બરોબર અને ફાલાને લઈ અને ઝડપથી બરોબર જ્યાં બચ્ચા સંતાડ્યા છે એ જાડી તરફ દોડીને જાય છે પછી એ ત્યાં નાનકડા જાય છે એટલે એ અહીંયા ચિત્તાના નાના બે બચ્ચાને જોવે છે અને એ બચ્ચા છે એ પણ આ શિકારી એટલે કે તરફ જોવે છે બચ્ચા એટલા બધા નાના હતા કે દોડી શકે એમ પણ ન હતા એટલે ઈદી શું કરે છે કે તરત જ એના ઉપર ઝાડી ફેંકે છે અને બચ્ચાને પકડી લે છે અને તે શું વિચાર્યું હતું ઈદીએ કે એને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી એટલે એમ વિચારે છે કે હવે એકને બદલે બે ગુલામ હોય તો વધારે સારું અને પછી બચ્ચાને પોતાની સાથે ઢસડી અને અને લઈ જાય છે છે એક મોટો ટોપલો હોય એની નીચે સંતાડી દે છે એટલી વારમાં બરોબર જે આ ચીતાની માં હતી બચ્ચાને ચિત્તાના બચ્ચાની માં હતી એ આવી જાય છે એના બચ્ચાને ત્યાં જોતી નથી અને એ પછી આજુબાજુ બધે શોધવા લાગે છે અને પછી કાંઈ નથી મળતા એના બચ્ચા એટલે પહેલી વખત તો એ શું કરે છે રિએક્શન તો એ ધૂઆપૂઆ મતલબ કે ગુસ્સે થઈ જાય છે અને પછી જોરથી કૂદકો મારે છે અને પછી ધીમે ધીમે બધે સૂંઘવાનું બરાબર કરે છે સૂંઘે છે ને એવું બધું કરે છે પણ પોતાના બચ્ચાને કહેચોતી નથી એટલે એ છેવટે ઉદાસ થઈ જાય છે અને રડવા લાગે છે. એ આખી રાત રડે છે અને એક બીજા દિવસની સાંજ સુધી રડવાનું ચાલુ રાખે છે. તો અહીંયા લગી આપણે જોયું હતું. ત્યાર પછી હવે આપણે જોઈએ આઠમા પેરેગ્રાફ ની વાત કરીએ. શું કહે છે આઠમા પેરેગ્રાફમાં એટ નાઇટ એટલે રાત્રિના સમયે શું તો મધર ચિતા એટલે માતા ચિતા ક્રાઇડ એટલે રડે છે. બરોબર સો લાઉડલી જે ખૂબ જ મોટેથી એટલે રાત્રિના સમયે માતા ચિતામાં જે મોટેથી રડવાનો અવાજ આવે એ ધેટ કે સી વોઝ ઇર્ડ બાય અ વાઇઝ ઓલ્ડ મેન લિવિંગ ઇન ધ વિલેજ એટલે યર્ડ એટલે સાંભળવું બાય અ વાઇઝ ઓલ્ડ મેન એટલે કે એક સમજદાર ડાહ્યો તમે ગયો ડાહ્યો માણસ ઓલ્ડ મેન છે એટલે ડાહ્યો વૃદ્ધ માણસ એવું કરવાનું છે લિવિંગ ઇન ધ વિલેજ એટલે કે જે ગામડાની અંદર રહેતો હતો એ ડાહ્યા વૃદ્ધ માણસે તેનો રડવાનો અવાજ સાંભળ્યો આખાનું વાક્યનો આપણે ગુજરાતી કરી તો એમ થઈ ગયા રાત્રિના સમયે માતા ચિતામાં એટલું મોટેથી રડ રડ એટલું મોટેથી રડે છે કે તેનો અવાજ ગામડામાં રહેતો ડાયો વૃદ્ધ માણસ સાંભળે છે બરાબર ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ એ સમજી ગયું વોટ હેડ હેપન્ડ જે બન્યું હતું તે અહીંયા મતલબ શું બન્યું હતું એમ નથી કરવાનો અહીંયા હોટનો મતલબ કરવાનો છે જે સંયોજક તરીકે આવ્યું છે એટલે તો આપણે ગુજરાતી કરીએ એવું થાય કે આ વૃદ્ધ માણસ બરોબર બધું સમજી ગયો કે જે બન્યું હતું અથવા જે બન્યું હતું તે બધું આ વૃદ્ધ માણસ સમજી ગયો ઇમિડિયેટલી એટલે તે તરત જ ટૂંક એટલે લીધી ઇઝ સ્ટ્રોંગ ક્લબ એટલે એની મજબૂત ડાંગ એણે પોતાના હાથમાં એની મજબૂત ડાંગ લીધી એન્ડ કેમ આઉટ ઓફ ઇઝ હર્ટ અને એ કેમ આઉટ એટલે બહાર નીકળ્યો એટલે પોતાની ઝૂપડીમાંથી એ પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો ઓલ્ડ મેન એટલે કે આ વૃદ્ધ માણસ સનો વોઝ વેરી વાઇઝ બરોબર આ વૃદ્ધ માણસ સનો ખૂબ જ સમજુ હતું હી લવડ એનિમલ્સ એટલે કે એ પ્રાણીઓને ચાહતો હતો એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ અને એમના વિશે બધું જાણતો હતો ત્યાર પછી નીચે એક લીટી જોઈ લઈએ આપણે વેન સનો ફાઉન્ડ આઉટ ધ ઇડન કપ્સ એટલે અહીંયા હિડન આપ્યું છે આઈડ નથી આપ્યું બરાબર એનું વિથરીનું રૂપ આપ્યું છે વેન સનો ફાઉન્ડ આઉટ ધ ઇડન કપ્સ એટલે કે જ્યારે સનો એ છુપાવેલા બચ્ચા શોધી કાઢ્યા એ ન્યુ ધેટ કે તે જાણતો હતો કે ઈટ વોઝ એટલે કે તે ઈટ ઇઝ વીક કિડ આઈડિયા કે આ ઈદીનું જ ખરાબ કામ છે આ દુષ્કર્મ ઈદીનું જ છે આપણે જોઈ લઈએ શું કહે છે આખું વાક્યો સનોએ જ્યારે છુપાવેલા બચ્ચા શોધી કાઢ્યા ત્યારે એ સમજી ગયો કે આ દુષ્કર્મ ઈદીનું જ હતું ભૂતકાળ છે નહીં હતું આપણે પ્રશ્ન જવાબમાં આવી જઈએ ક્વેશ્ચન પહેલો વુ વોશ સનો સનો કોણ હતો તો કે સનો વોશ વાઇસ ઓલ્ડ મેન એ સમજદાર વૃદ્ધ માણસ હતો વોટ વેર હિસ ક્વોલિટી એટલે એના જે અંદરના ગુણ છે એ ગુણ આપણે દર્શાવવાના છે કે એની અંદર શું ગુણ હતા તો કે હુ લવડ એનિમલ્સ અહીંયા સંયોજક તરીકે મેં હું લખ્યું છે હુ લવડ એનિમલ્સ એટલે કે એ પ્રાણીને પ્રેમ કરતો હતો એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ અને એમના વિશે એ બધું જાણતો હતો ત્યાર પછી પ્રશ્ન નંબર બે વોટ ડીડ સનો ડૂ પ્રનોએ શું કર્યું હતું તો સનોએ શું કર્યું તે પોતાની લાકડી લીધી અને પોતાના જે ઝૂંપડું હતું એમાંથી બહાર નીકળે છે તો આપણે લખીશું તો કે સનો બરાબર ટૂંક ઇઝ સ્ટ્રોંગ જો અહીંયા હી ઇમિડિયેટલી ટૂંક ઇ સ્ટ્રોંગ જે એ લાઈન છે ત્યાંથી લેવાની છે એ સનો ટૂંક ઇઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ ઇઝ એની ઝૂંપડીમાંથી એ બહાર નીકળે છે પછી પ્રશ્ન નંબર ત્રણ વોટ હેડ સોરી વોટ હેપન્ડ એટ નાઇટ રાત્રિના સમયે શું બન્યું હતું તો એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી જો પેલી લાઈન છે અહીંયાથી લખવાની છે દેટ સી વોઝ યર્ડ બાય અ વાઇઝ મેન ઇન ધ વિલેજ બરાબર ગામડામાં જે માણસ હતો એણે બરાબર આ સાંભળ્યું જો ટૂંકમાં લઈ ગયું છે તમે એમ ટૂંકમાં પણ વાક્ય કરી શકો બાકી તમે વાઇસ ઓલ્ડ મેન લિવિંગ ઇન ધ વિલેજ આવડું મોટું કરવું હોય તો પણ તમે કરી શકો છો વોટ ડીડ સનો નો વેન ઇ ફાઉન્ડ આઉટ ધ ગપ્સ હવે સનો શું જાણતો હતો જ્યારે એ બચ્ચાને શોધી કાઢ્યા ત્યારે તો વેન સનો ફાઉન્ડ આઉટ ધ કપ્સ ત્યારે સનો એ બચ્ચાને શોધી કાઢી અત્યારે એ ન્યુ ધેટ એ જાણતો હતો કે ઇટ વોઝ ઇટ ઇઝ વિક આઈડિયા બરાબર એ જ છેલ્લી લાઈન જે આપણે સમજ્યા હતા એમાં જ આપ્યું છે લાસ્ટ નાઇન વેન સનો ફાઉન્ડ આઉટ ધ હિડન ગપ્સ એ ન્યુ ધેટ ઇટ વોઝ ઇટ ઇઝ વિક ઇટ આઈડિયા બરાબર ત્યાર પછી પેરેગ્રાફ નંબર નવ હી ગોટ એંગ્રી વિથ ઇદી એ ઈદી પર ખૂબ ચીડાયો ખૂબ ગુસ્સે થયો એ રૂસ્ટ ટુ ધ હટ એન્ડ સાઉટેટ એ ઈદીની જે ઝૂપડી હતી એના તરફ ગયો બરાબર દોડ્યો એમ દોડીને ગયો અને મોટેથી બોલ્યો આઈ હેટ યુ ઇધી એ ઈદી હું તને ઠીકારું છું હું તને નફરત કરું છું એવરીબડી ઓફ અવર ટ્રાઈબ વીલ હેટ યુ આપણી જમાતના બધા જ લોકો તને નફરત કરશે બિકોઝ યુ આર લેઝી કારણ કે તું આળસું છે એન્ડ વી ટુ અને તું દુષ્ટ પણ છે વી નો ધેટ આપણે જાણીએ છીએ કે અન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કીલ આપણે જાણીએ છીએ કે શિકારી જે બરોબર એણે પોતાનો શિકાર પોતાની તાકાત અને આવડતનો ઉપયોગ કરીને જ કરવો જોઈએ એ કહે છે પછી બટ યુ આર પરંતુ તું આળસુ શિકારી છે યુ આર અથિત તું એક ચોર છે યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઈબ બરોબર એમ કહે છે કે તે આપણી જે જાતિ છે એના નિયમોનો ભંગ કર્યો છે એને તોડ્યા છે બ્રોક બરોબર બ્રેકનું બ્રોકન આવ્યું છે તો બ્રેક છે એનો રૂપ છે નિયમોને તે તોડ્યા છે યુ હેવ બ્રોડ ડીસ ઓનર ટુ ધ હોલ ડ્રાઈવ તે આખી જમાત ઉપર આખી જાતિને બદનામ કરી જે લાંછાન લગાડ્યું છે એમ કહે છે આપણે જોઈએ નીચે પ્રશ્ન આવ્યા છે એમાં

બરાબર અને એણે એની જે જમાત હતા એના નિયમોને તોડ્યા હતા એન્ડ બ્રોડ ડીશ હોનર ટુ ધ ઓલ ડ્રાઈવ અને આખી જમાતને બદનામ કરી હતી એટલે એના ઉપર એ ગુસ્સે થયો અકોર્ડિંગ ટુ સનો વોટ મસ્ટ અ હન્ટર ડુ સનોના મત મુજબ સ્વીકારી શું કરવું જોઈએ બરાબર તો અકોર્ડિંગ ટુ સનો હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ પોતાની આવડત અને પોતાની તાકાત મુજબ જ એનો ઉપયોગ કરીને જ શિકાર કરવો જોઈએ હુ વોઝ એંગ્રી વિથ ઈદી ઈદી પર કોણ ગુસ્સે થયું તો અહીંયા આવશે સનો વોઝ એંગ્રી વિથ ઈદી ત્યાર પછી પેરેગ્રાફ નંબર દસ ઓલ ધ મેમ્બર્સ ઓફ હન્ટ ટ્રાઈબ બરાબર એમ કે છે કે આ જે શિકારીની જમાત બરાબર એના બધા જ સભ્યો ઓલ ધ મેમ્બર એટલે બધા જ સભ્યો ઓફ ધ હન્ટ ટ્રાઈબ એટલે શિકારીની જમાતના બધા લોકો અથવા બધા સભ્યો ગોટ ટુગેધર ભેગા થયા એક્સ્ટ્રા થયા પછી આગળ જોઈએ આપણે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે એટલે તેઓએ નક્કી કર્યું ટુ ડ્રાઈવ અવે એટલે હાંકી કાઢો ઈદી એટલે ઈદીને ફ્રોમ દહીર એટલે માથી દહીર વિલેજ એટલે તેઓના ગામમાંથી ફોર એવર એટલે હંમેશા માટે એમ કહે છે કે પછી તેઓએ ઈદીને ગામની બહાર હાંકી કાઢવાનું બરાબર હંમેશાના માટે હાંકી કાઢવાનો નિર્ણય લીધો નક્કી કર્યો સનો ટુક ધ કપ્સ ઓન હિસ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધૈર્ય mother સનો જે એણે જે બચ્ચા હતા એને પોતાના ખભે ઉચક્યા અને તેમની માતાની પાસે પહોંચતા કર્યા મતલબ કે એની માતાને એણે પાછા આપ્યા હી સો ધેટ એણે જોયું કે ધ લોંગ વિપિંગ ઓફ mother ચીતા બરોબર કે આ માતા ચીતા જે બરોબર એ આંબા સમયથી રડતી હતી એના લીધે શું થાય છે હેડ સ્ટેન્ડ ફોર ફેસ ફોર એવર એના ચહેરા પર એના મોઢાના મોઢા પર કાયમના માટે કાળા ડાઘ થઈ ગયા હતા હવે એણે જોયું તો જે જીતા જે એના મોઢા ઉપર કાળા ટપકા હોય છે તો રડે તો એ કાળા ટપકા હોય એને લીધે અહીંયા બરોબર મોઢા ઉપર એના કાળા ડાઘ થઈ ગયા હતા ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન જવાબ પેલો પ્રશ્ન વોટ ડીડ ઓલ ધ મેમ્બર ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડ અહીંયા સ્પેસ છૂટી ગઈ છે મિત્રો બરાબર શું કહે છે કે વોટ ડીડ ઓલ ધ મેમ્બર ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડ બરાબર કે આજે જમાતના બધા લોકો હતા બરાબર એણે શું નક્કી કર્યું શું નિર્ણય લીધો હતો લાઈન હતી આપણે જોઈ લઈ ઓલ ધ મેમ્બર ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઇ ફ્રોમ ધેર વિલેજ ફોર એવર ફર્સ્ટ લાઇન હતી ને એમાં

લાસ્ટ પ્રશ્ન વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ લોંગ વિપિંગ ઓફ અ મધર ચિતા લાંબા સમયથી જીતા જે રડતી હતી એનું શું પરિણામ આવ્યું રિઝલ્ટ એટલે પરિણામ એઝ અ રિઝલ્ટ ઓફ લોંગ વિપિંગ બરોબર શું કહે છે ધ મધર જીતા હેડ સ્ટેન્ડ અર ફેસ ફોર એવર જે માદા જીતા જે એ લાંબા સમયથી રડતી હતી એના લીધે એના પરિણામે શું થયું તો કે માતા જીતા જે એના ચહેરા પર કાળા ડાઘ થઈ ગયા હતા. ત્યાર પછી પેરેગ્રાફ નંબર અગિયાર ફેક્ટ અબાઉટ ચિતા ચિતા વિશેની અમુક હકીકત છે માહિતી છે આપણે જાણવાની છે. જેમ કે આપણે અહીં આપ્યું છે હાઈટ હાઈટ એટલે ઊંચાઈ બરોબર હંડ્રેડ સેમી બરોબર તો એની ઊંચાઈ છે એ સો સેન્ટીમીટર હોય છે. વેઇટ એટલે વજન સિક્સટી ફાઈવ કેજી પાંસઠ કિલોગ્રામનું હોય છે પછી જે વેઇટ એટ બર્થ જન્મે છે એ સમયે એનું વજન થ્રી હંડ્રેડ ગ્રામ્સ એટલે ત્રણસો ગ્રામનું વજન હોય છે એ જો મેચ્યોરિટી એટલે કે પુખ્ત થવાની પુખ્ત વય મેચ્યોરિટી એટલે પુખ્ત વય થાય ટુ યર્સ એટલે બે વર્ષે એ પુખ્ત થઈ જાય છે પછી આઈડેન્ટિફિકેશનની ઓળખ ચિત્તા હેઝ અ લાઇટર બોડી ચિત્તા જે એનું શરીર છે એ લાઇટર બોડી મતલબ કે હળવું હોય છે હલકું હોય છે એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર અને એના પગ છે એ લાંબા હોય છે એના કરતાં ધેન ધ લેપર્ડ એટલે કે દીપડા કરતાં એના પગ હોય છે એ લાંબા હોય છે ઇટ એ આઇસોલેટેડ બ્લેક સ્પોટ અહીંયા સ્પોર્ટ્સ થઈ ગયું છે અહીંયા આવશે સ્પોટ વેર એઝ ધ લેપર્ડ એઝ ક્લસ્ટર ઓફ સ્પોટ બરાબર સમજી લઈ શું કહે છે ઇટ એઝ આઇસોલેટેડ આઈસોલેટેડનો મતલબ શું થાય મિત્રો નો મતલબ થાય છૂટું જ હોય બ્લેક એટલે કાળા સ્પોટ થઈ ગયું છે ચિત્તાને છે એ છૂટા જ ડાઘ હોય છે અને દીપડાને હોય છે ડાઘ ચુમખામાં હોય છે બરાબર આવું આપણે સમજાવેલું છે તો આ બે વચ્ચેનો થોડો માઇનોર તફાવત છે કે ચિત્તાને કેમ ઓળખવો અને દીપાને કેમ ઓળખવું વોટ ઇઝ ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ચિત્તા જે બરાબર એનું ઊંચાઈ અને વજન શું છે આપણે જોયું હતું પેલી લાઈનમાં બરોબર કે ચિત્તા જે એની હાઈટ કેટલી પી છે તો કે સો સેન્ટીમીટર અને વેઇટ એટલે વજન કેટલું છે સિક્સટી ફાઇવ કેજી તો અહીંયા લખીએ આપણે ચિત્તા ઇઝ હન્ડ્રેડ સેમી ટોલ આપણે અહીંયા હાઈટ નો લખવાનું અહીંયા શબ્દ શું લખવાનો ટોલ એને દર્શાવવા માટે કે ચિત્તો છે એ સો સેમી ઊંચો હોય એન્ડ વેજીસ બરાબર અહીંયા એ તમે લખી શકો વેજીસ સિક્સટી ફાઈવ કેજી અને એનું વજન છે એ પાસઠ કિલોગ્રામનું છે વોટ ઇઝ અ કપ્સ વેઝ બરાબર જે બચ્ચું છે એનું વજન કેટલું હોય છે શું હોય છે અ કબ વેજીસ થ્રી હન્ડ્રેડ ગ્રામ્સ બચ્ચો જે એનો વજન ત્રણસો નું હોય છે વોટ ઇઝ અ ચિત્તાસ એજ ઓફ મેચ્યોરિટી ચિત્તા જે એની પુખ્ત હોય શું હોય છે તો અ ચિત્તાસ એજ ઓફ મેચ્યોરિટી ઇઝ ટુ યર્સ બરોબર એની જે એજ ઓફ મેચ્યોરિટી હોય છે એ બે વર્ષની હોય છે હાઉ વિલ યુ આઈડેન્ટિફાઈ અ ચિત્તા તમે ચિત્તાને કેવી રીતના ઓળખશો તો અ ચિત્તા હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ ઓન હિઝ બોડી બરાબર ચિત્તા જે એના શરીરમાં શરીરની ઉપર બરાબર કાળા જે ડાઘ છે એ છૂટા છવાયેલા હોય છે બરાબર આ રીતે આપણે એને ઓળખી શકીએ આમ તો આ એક માર્કનો છે એટલે એક લીટીમાં લખ્યો છે બાકી આપણે અહીંયા હજી વધારે લખવું હોય તો અહીંયા લાઈન છે એ ના આધારે પણ આપણે લખી શકીએ કે ભાઈ ચિત્તાના પગ છે એ દીપડા કરતા લાંબા હોય છે એનું શરીર હલકું હોય છે અને એના શરીર ઉપર જે ડાક છે એ છૂટા છવાયેલા હોય છે એવું લખી શકીએ હેબિટ્સ હેબિટ્સ એટલે આદતો ઇટ ઇઝ ધ ફાસ્ટેડ એનિમલ ઓન ધ અર્થ રોડ આ જે પ્રાણી છે એ ધરતી પરનું સૌથી ઝડપી પ્રાણી છે પૃથ્વી ઉપરનું ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ હંડ્રેડ કિલોમીટર પર આર એટલે એમ કહે છે કે એની ખૂબ ઊંચી ઝડપ જે સૌથી વધારેમાં વધારે ઝડપ છે એ કેટલી છે તો કે સો કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે બટ ઇટ કેન મેન્ટેન પરંતુ એ માત્ર જાળવી શકે કેટલા સમય પૂરતો ધી સ્પીડ આ ઝડપ ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ એટલે કે એ ખૂબ ઓછા સમય માટે એની આ ઝડપને જાળવી રાખે છે સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ ઘણી વખત એ શું છે કે કૂદકો મારે છે એઝ લોંગ એઝ ટ્વેન્ટી ફાઈવ મીટર્સ એટલે કે પચીસ મીટરનો એ કૂદકો મારે છે એટલે બહુ મોટો કૂદકો મારે છે જીતો છે બરાબર એટલે કેટલીક વખત એ બહુ મોટો કૂદકો પચીસ મીટર જેવો મારે છે પછી આપણે જોઈએ આગળ ત્યાર પછી શું કીધું તું આપણે જોયું ઇટ ક્રિપ્સ સાયલેન્ટલી એટલે તે સરકે છે ધીમે ધીમે બિહાન્ડ ધ પ્રે પ્રે એટલે શિકારની પાછળ એન્ડ ધેન લીપ્સ એટલે પકડે છે એટલે સોરી કૂદે છે અપ ટુ કેચ એટ એટલે પકડવા માટે એટલે શું કહેવા માંગે છે એ કે એ એના શિકારને ચૂપચાપ પાછળથી પકડવા માટે સરકે છે અને પછી તેને પકડવા માટે છલાંગ લગાવે છે ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ prey એટલે એ પોતાના શિકાર જે છે શિકાર કર્યો હોય છે પ્રાણીને માર્યું હોય છે પોતાનો જે ખોરાક છે એનો સંગ્રહ કરતા નથી એને સાચવતા નથી સોરી ધીસ સમ ટાઈમ એટલે આ ક્યારેક ક્યારેક કોઝિસ એટલે નુકસાન કરે જે વસ્તુ છે ડેથ ઓફ એન્ડ યંગ ચિતાસ એટલે કે આના કારણે કોઝ એટલે અહીંયા શું છે કે કારણ બતાવેલું છે કે આ જે ઘટના ઘટે છે ને શું તો કે શિકાર કરે છે અને એનો સંગ્રહ નથી કરતા એના લીધે એ શું કહેવા માંગે છે કે ડેથ ઓફ એટલે કે બચ્ચાનું જે છે એ મૃત્યુ થાય છે એન્ડ યંગ ચિતા અને નાના જે ચિતા છે એનું પણ અવસાન થાય છે એના લીધે સંગ્રહ નથી કરતા ને એના કારણે બરોબર એના નાના બચ્ચા અને નાના ચિતા છે એનું અવસાન થઈ જાય છે ઇઝ અ સોલિટરી ક્રિચર એટલે કે આજે ચિતા છે એ સોલિટરી ક્રિચર એટલે કે એકલવાયુ પ્રાણી છે ઇટ ડઝ નોટ લીવ ઇન ગ્રુપ્સ ઓર હર્ડ્સ ચીતા છે એ ક્યારેય બરોબર ગ્રુપમાં એટલે કે સમૂહમાં અને હર્ડ્સ એટલે ટોળામાં રહેતા નથી પછી આ ફેમિલી સેપરેટ આ પરિવાર છે એ છૂટો પડી જાય છે ક્યારે તો કે એઝ સુન એઝ ધ કબ્સ આર મેચ્યોર કે જ્યારે બચ્ચું છે એ પુખ્ત વયનો થઈ જાય છે ત્યારે બરાબર એનો પરિવાર છે એ છૂટો પડી જાય છે આપણે પ્રશ્ન જોઈએ વોટ ડુ યુ નો અબાઉટ ધ ચિત્તા સ્પીડ તમે ચિત્તાની સ્પીડ વિશે શું જાણો છો તો કે ચિત્તા ઇઝ ધ ફાસ્ટેડ એનિમલ ઓન ધ અર્થ એન્ડ ઇટ્સ ટોપ સ્પીડ કેન સો કિલોમીટર પ્રતિ છે વાય ડૂબ્સ એન્ડ ચિત્તા સમટા ઘણી વખત છે કેટલીક વખત છે એ નાના બચ્ચા અને નાના ચિત્તા છે એનું અવસાન થઈ જાય છે તો ચિત્તા છે પોતાના ખોરાકનો સંગ્રહ નથી કરતા એટલે એના લીધે નાના બચ્ચા અને ચિત્તા જે છે એનું અવસાન થઈ જાય છે તો આપણે લાઈન લખી ધ ચિત્તા ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ સ્પ્રે એન્ડ હેન્સ સમટાઈમ્સ ધ ગબ્સ એન્ડ યંગ ચિત્તાસ ડાય એને લીધે બરોબર બચ્ચા અને ચિત્તાનો મૃત્યુ થાય છે આવો ફાર કેન્દ્ર ચિત્તાલી ચિત્તો જે એક કેટલું લાંબુ કૂદી શકે છે બરોબર ક્યાં સુધી નહીં કૂદી શકે છે અ ચિત્તા કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ ટ્વેન્ટી ફાઈવ મીટર્સ ચિત્તો છે એ પચીસ મીટર સુધીનો કૂદકો લગાવી શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર શું કે છે how does the ચિત્તા kill its prey ચિત્તા જે એ એના જે શિકાર છે બરોબર એને કેવી રીતના મારે છે તો ચિત્તા ક્રિપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લિપ્સ અપ ટુ કેચ ઇટ એન્ડ કિલ ધેમ એમ આવે બરોબર આટલું લખશો તો પણ હાલશે કે ચિત્તા છે એના શિકારને પાછળ ધીમે ધીમે જાય છે પછી કૂદકો મારે છે અને એને પકડી લે છે વાય ઇઝ ધ ચિત્તા કોલ્ડ અ સોલિટરી એકલવાયુ પ્રાણી કહેવામાં આવે છે કારણ કે ચિત્તા જે એ બરાબર ટોળામાં રહેતા નથી એટલે ઇઝ સોલિટરી ક્રિચર બીકો ઈટ ડઝ નોટ લિવ ઇન ગ્રુપ્સ ઓર હર્ડ્સ એટલે કે સમૂહમાં કે ટોળામાં રહેતા નથી એટલે ત્યાર પછી વેન ડઝ ધ ચિત્તા ફેમેલી સેપરેટ કે ચિત્તાનો પરિવાર છે એ ક્યારે છૂટવું પડે છે તો કે આ ચિત્તા ફેમેલી સેપરેટ એસ સોન એસ ધ કબ્સ મેચ્યોર લાસ્ટ માં હતું ને બરોબર કે જ્યારે પરિવારની અંદર બચ્ચાનો જન્મ થયો હોય એના એ બચ્ચું જે એ મોટું એટલે કે પુખ્તમયનું મેચ્યોર થાય છે ત્યારે એ છૂતા પડી જાય છે તો લાઈન છે ત્યાર એના ઉપર આવી જાય ડાયટ એટલે ખોરાક મીડિયમ સાઇઝ બોક એટલે કે મધ્યમ કદના બરોબર કાળિયાર અરણ જે છે એની એક પ્રજાતિ છે આર ઇટ્સ મેઇન ફૂડ આ એનો મુખ્ય ખોરાક છે ઇટ અલ્સો બરોબર અને આ ઉપરાંત કેચિસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ બરાબર હેયર્સ એટલે અહીંયા સસલાની વાત કરી છે કે ઘણી વખત બરાબર સસલાને પકડે છે મારે છે ખાય છે એન્ડ લાર્જ બર્ડ્સ અને મોટા પક્ષીઓને પણ મારીને ખાય છે પછી કપ્સ એટલે બચ્ચાની વાત કરી છે કે બચ્ચા છે એના વિશે શું કીધું છે ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ ટુ ફોર કપ્સ એટ અ ટાઈમ જે માદા ચિતા છે એ એક જ સાથે એક જ વખતે બરોબર બે થી ચાર બચ્ચાને જન્મ આપે છે બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ફોર સોરી ગ્રે લાંબી જે શું કહેવાય રૂપેરી સોનેરી સોરી સોનેરી તો નહીં આ સિલ્વર એને રૂપેરી કહેવાય રુવાટી વાળા બચ્ચા હોય એ ખૂબ જ સુંદર લાગતા હોય છે ધ મધર કોલ્સ દેમ માતા છે એને બોલાવે છે બાય ગીવિંગ અ હાઈ પીચડ વિસલ વિશ લાઈક અ બર્ડ જેવી રીતના પક્ષી છે એ પોતાના મોઢેથી બરાબર તીવ્ર સિસોટી જેવો અવાજ કરે છે એવી રીતના ચિત્તાની અંદર એની માતા છે એના બચ્ચાને પક્ષીની જેમ મોટો સિસોટી જેવો અવાજ કરી અને એને બોલાવે છે આપણે જોઈએ પ્રશ્ન શું કે છે વોટ ડઝ અ ચિત્તા ઈટ ચિત્તા જે શું ખાય છે તો પહેલી લાઈનમાં હતું અચિત્તા ચિત્તા ઈટ્સ મીડિયમ સાઈઝ બોક્સ હજી અલ્પવિરામ હેર એન્ડ લાર્જ બર્ડ્સ બરાબર આટલું પછી પૂરું અહીંયા પછી વોટ ડુ યુ નો અબાઉટ ધ કપ્સ તમે ચિત્તાના બચ્ચા વિશે શું જાણો છો ધ કપ્સ આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર બરાબર પછી હાઉ ડઝ ધ મધર કોલ ધ બરાબર હાઉ ડઝ ધ મધર કોલ ધ કપ્સ બચ્ચાને કેવી રીતના બોલાવે છે તો મધર કોલ્સ ધ કપ્સ બાય ગીવિંગ અસ લાઈક અવર્ડ બરોબર જે છેલ્લી લાઈન હતી એ લાઈન ત્યાર પછી પેરેગ્રાફ નંબર ચોવીસ સોરી ચૌદ પછી હેબિટેટ બરોબર હેબિટેટ એટલે નિવાસ સ્થાન બરાબર એટલે ચિત્તા છે એ ક્યાં રહે છે સામાન્ય રીતે તો કે ચિત્તા યુઝ્યુઅલી લિવ ઇન ઓપન ફોરેસ્ટ સામાન્ય રીતે ચિત્તા છે એ ખુલ્લા જંગલમાં રહેતા હોય છે પ્રેઝન્ટલી થાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા બરાબર હાલમાં અત્યારે તે મુખ્યત્વે સાઉથ આફ્રિકાના જંગલ છે અહીંયા જોવા મળે છે વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા આપણા ભારતમાં પણ ઘણા બધા ચિત્તા હતા બટ ધ લાસ્ટ વન વોઝ શોર્ટ બાય અન્ટર્સ અરાઉન્ડ નાઇન્ટીન ફિફ્ટી કે છે કે ભારતમાં જે છેલ્લો ચિત્તો ઓગણીસો પચાસની આજુબાજુ શિકારીએ ગોળી મારીને મારી નાખેલો હતો જોઈએ આપણે વેર ડુ ધ ચિત્તાસ યુઝલી લીવ ચિત્તા એ સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે ક્યાં રહે છે તો ચિત્તા યુઝલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ એ ખુલ્લા જંગલમાં પછી વેર આર ધ ચિતા પ્રેઝન્ટલી ફાઉન્ડ તો પ્રેઝન્ટલી પહેલા લઈ લેવાનું તો ચિત્તાર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા આફ્રિકાના જંગલમાં એ જોવા મળે છે તો અહીંયા જે સ્વાધ્યાય પોથી છે એની અંદર આપણે જે ચૌદ ફકરા આપેલા હતા એનો જે કાંઈ પ્રશ્ન જવાબ અને એનું જે કાંઈ ભાષાંતર છે એ પૂરું થઈ ગયું છે આવતા લેક્ચરની અંદર સ્વાપોથીના જે આગળના પ્રશ્નો છે એ સમજવાના